બધા બાળ મિત્રોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. 13 તારીખ ગુરુ પૂર્ણિમા દિવસ છે. તે દિવસે સંતોએ તમે ખૂબ સંસ્કાર મૂક્યા છે, એ સંસ્કારને અનુસરજો અને ખૂબ માતા પિતાની સેવા કરજો, સંતના વચનમાં રહેજો, જેણે કરીને તમારા આ લોકમાં તમે સદાય સુખિયા રહો અને ભગવાન પણ તમારું ખૂબ કૃપા કરે અને ભગવાન તમારું રાજી થાય. એટલા માટે શાસ્ત્રમાં કહેવાયું છે કે માતા પિતા ગુરુ એ બધા વંદન કરવા યોગ્ય છે. તો માતા પિતાના આજ્ઞામાં રહી અને સંતના વચનમાં જે સત્સંગ કરજો અને સંતોએ જે તમે શિક્ષણ આપ્યું છે, જે સંસ્કાર આપ્યા છે, એ સંસ્કારમાં રહીને તમે સત્સંગ કરશો અને વ્યવહાર કરશો તો તમે સદાય આલોક અને પૂર્ણ સદાય સુખિયા રહેશો. બધા ભક્તોને હેતુ જય શ્રી સ્વામિનારાયણ. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव. हे प्रभु, तमे च मारा माता छो, पिता पण तमे च छो, तमे च भाई छो अने सखा पण तमे છો, તમે જ વિદ્યા છો અને દ્રવ્ય પણ તમે જ છો, મારું સર્વસ્વ તમે છો, તમે જ મારા ઈષ્ટદેવ છો. હે પ્રભુ, આજે ગુરુ પૂર્ણિમા છે, તમે મારા ઉપર રાજી રહેજો અને એવી કૃપા કરજો કે હું એક આદર્શ સંતન બનું, હું એક આદર્શ વિદ્યાર્થી બનું, હું એક આદર્શ શિષ્ય માનું, હું એક આદર્શ ભક્ત માનું, તમે રાજી રહો એવું મારું જીવન મને. આજે ગુરુ પૂર્ણિમા છે, તમે અમારા પ્રથમ ગુરુ છો. મારા મોટા ભાગ્ય છે કે અમને તમારા જેવા માતા પિતા પ્રાપ્ત થયા છે. તમારા આશીર્વાદ અમારા માટે પ્રગતિના પગથિયા છે. મારા નાના મોટા અપરાધોને માફ કરજો અને રાજી રહેજો. હું તમારે શરણે છું. મારા પુરુષ પ્રયત્નના બળથી મારું કલ્યાણ કરવા માટે હું સમર્થ નથી. હું તમારા તપના ફળના આધારે રહ્યો છું. આજે ગુરુ પૂર્ણિમાને દિવસે તમે રાજી થઈ કૃપા કરો કે તમારું શરણ ક્યારેય ના છૂટે. ભારત જીવ શર્મણે નરના
સ્નાન કરો ત્યારે શું બોલે જય યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશ્વિન સન્નિધિ કુરુ. આજે ગુરુ પૂર્ણિમા છે, તમે અમારા ગુરુ થા. સાચે બાત, તમે અમને ખૂબ જ જ્ઞાન આપો છો. તમે જે કેસી અમે કરશું. તમને સાજા તાજા રાખે, વિદ્યામાં પારંગત બનાવે, હોશિયાર કરે, પેલો નંબર આવો એવો આશીર્વાદ તમને આપીએ છીએ. ભાઈ અંતકાળ આવે ત્યારે અમે શ્રીજી મહારાજ સાથે રહીને અમે તેવા આવજો. ભાઈ તમે ભજન ભક્તિ કરશો ને આવો ને આવો સત્સંગ રાખશો તો અમે લઈને અમે તેવા સોનાનું લઈને લેવા તેવા.